ઘણા વર્ષો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ રહી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા જેવો માહોલ દેશભરમાં છવાઈ ગયો છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં આ મહામુકાબલા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશનના ક્રિકેટ ખેલાડીઓ માટે વિનામૂલ્યે મોટી સ્ક્રીનના ક્રિકેટ ગ્રાઉન્ડ જેવો માહોલ ઊભો કરી તેમજ બાળ અને યુવા ખેલાડીઓને મેચ દેખાડવામાં આવશે. સાથે ક્રિકેટ મેદાનમાં વિશ્વભરમાં સૌથી મોટી જંગ ભારત વર્સિસ પાકિસ્તાન 2020 વર્લ્ડ કપમાં જેતપુરમાં કંઈ અલગ જ પ્રકારની તૈયારી જોવા મળી રહી છે. ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. મેચ દરમિયાન નાના ખેલાડીઓથી લઈને સિનિયર ખેલાડીઓ સુધીના બધા જ ખેલાડીઓ દ્વારા આતશબાજીની ડીજે સાથે ટીમ ઇન્ડિયાને ચીયર કરવામાં આવશે અને ભારતના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે સહેજ પ્રયત્નશીલ રહેશે. આશીષ પાટડીયા, ZS TV, જેતપુર. અગર કહેવામાં આવે તો ઇન્ડિયા પાકિસ્તાનની જંગ અને એ જંગ આજે દુબઈના ગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલમાં આજે મેચ છે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની અંદર, અને ભારતથી લઈ પાકિસ્તાનથી લઈને આખા વિશ્વભરના દેશો આજે એ મુકાબલાનો આજે ક્રિકેટ પ્રેમીઓ એનો ઇંતજાર કરી રહ્યા છે. જેવા ઇન્ડિયાના સમય પ્રમાણે 7:30 વાગશે આ મેચનો જંગ શરૂ થશે, એની સાથે સાથે દિવાળીમાં આવી રહી છે અને એને ફટાકડાની શરૂઆત પણ આજથી જ થઈ જવાની છે. વિરાટ કોહલીથી લઈ રોહિત શર્માથી લઈને બધાને સિક્સરો ફોરો લાગવાની છે, રનોના બરસાર થશે, આતશબાજી જબરદસ્ત થવાની છે. ઇન્ડિયા જીતવાનું છે, ફાઇનલ છે. પાકિસ્તાન આજ સુધી પાકિસ્તાનના ઇતિહાસમાં 2020 વર્લ્ડ કપ હોય કે 2020 મેચ હોય ક્યારેય પાકિસ્તાન ઇન્ડિયાને હરાવી નથી શક્યું, તો ઇન્ડિયા હજી એક વખત જીતવાનું છે. અમે ચીયર કરીએ છીએ કે એ પાકિસ્તાન માટે એવું છે કે મોકા મોકા એ જ ચાલુ રહેવાનું છે. પાકિસ્તાનને મોકો મળવાનો નથી, ઇન્ડિયા જીતવાનું છે અને આજે દિવાળી મનવાની છે. જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા.